આજે પણ તમે જશો તો અમરેલીના સાવરકુંડલા પાસે ધજડી નામનું એક ગામ છે. આ ગામના પાદરમાં ત્રણ એવી ખાંભીઓ ઊભી છે જે જાણે સાક્ષાત વિરલાઓ અહીં વસવાટ કરતા હોય. આ વાત છે 16મી સદીના છેલ્લા દાયકાની. વર્ષો પહેલા આ ગામમાં કાઠી ભરવાડ કણબી અને થોડા આહીરો વસવાટ કરતા, જેમાં આ ધજડી ગામમાં આહીર ધાના હતા બલદાણિયા અને મૈયા હતા ગુજરનો પરિવાર વસવાટ કરતો. એક દિવસની વાત છે, ધનાદાને એમના ધર્મપત્ની આહિરાણી તેમના ખેતરે કામ કરતા હતા. એવામાં આ આહિરાણીએ જોયું કે એક ટોળું આવી રહ્યું છે, જેમના હાથમાં ભાલા છે, બંદૂકો છે. થોડાક નજીક આવ્યા તો લાગ્યું કે આ ડફેરોનું ટોળું લાગે. આહિરાણી મનમાં મૂંઝાયા અને વિચારે ચડી ગયા કે હે મુરલીધર, રખોપા કરજે કે ગામ આજ ના લૂંટાઈ જાય. આમ મનમાં મનમાં મુરલીધરનું સ્મરણ કરતા હતા. એવામાં આ ડફેરોનું ટોળું એક કાઠી દરબારના ખેતરમાં ધાડ પાડવાના ઈરાદે પ્રવેશ અને ખેતરને લૂંટવા માંડ્યા. તો કેટલાક ડફેરો શેરડીનો ઊભો મોલ વાઢી રહ્યા છે. આહિરાણી આ જોઈ રહ્યા હતા. આ ખુમારી વાળા આહિરાણી થી આ જોઈ ન શકાયું ને તુરંત કાઠીના ખેતરમાં ગયા. ડફેરોને સમજાવ્યા, શું કામ આવી લૂંટફાટ કરો છો? ન કરો આવું, પણ કહેવાય છે કે વિપરીત બુદ્ધિ વિનાશકાળને દોરીને આવે એમ. ડફેરોની મતિ મારી ગયેલી હતી. આહિરાણીને અપશબ્દ બોલ્યા અને એક ડફેરે આઈને ધક્કો માર્યો. આ જ સમયે ધાના હતાની નજર પડી, તુરંત દોડીને આવ્યા. કીધું તમને લાજ શરમ છે કે નહીં? એક સ્ત્રી સાથે આવું વર્તન ક્યાં યોગ્ય ગણાય? તો ડફેરોએ ધાના હતા સાથે પણ ખરાબ વર્તન કર્યું. બાપ, આ તો ખેતરમાં હળ હાકી હાકીને મોટો થયેલો ખેડૂતનો દીકરો, એના બાહોમાં ગજબનું બળ, સ્વાભિમાનને એના માથે રાખતો, એ સહન કેમ કરે? ધાના હતાને હોરાતાનું ઉપડ્યું ને એવું ધીંગાણું ખેલાયું કે ધાના હતા આજ જાણે ડફેરોને ગાજરમૂળાની જેમ વાતરી રહ્યા હતા. પરંતુ અચાનક એક ડફેરે પાછળથી ઘા કર્યો ને ધાના હતા વીરગતિને પામ્યો. આ જ સમયે એમના સાળા મૈયા હતા ગુજર પણ ત્યાં પહોંચી જાય છે અને ફરી જીકાજીક બોલી, બે ત્રણને તો મૈયા હતા એ હાથથી ભેતી પતાવી દીધી, બીજા કેટલાયને ઘાયલ કર્યા. પરંતુ એવામાં એક ઘા પડતા મૈયા હતા પણ વીરગતિને પામ્યા. આ ધીંગાણામાં ધાના હતાના માનીતા એક બહેન પણ વીરગતિને પામ્યા હતા. અને એવું કહેવાય છે કે છેલ્લે બે ડફેરો બચે છે, જેમને ધાના હતાના ધર્મપત્ની આહિરાણીએ હથોડાના ઘાયે પતાવી દીધા. આમ આ કુટુંબ એક કાઠી દરબારના ખેતરની રક્ષા ખાતે વીરગતિને પામ્યું અને પતિના મૃતદેહને જોઈ આહિરાણીને સંસાર ફીકો પડવા લાગ્યો. એટલે કેડે બાંધેલી કટાર કાઢી પોતાના પેટમાં મારી દીધી અને તેમણે પણ પ્રાણનો ત્યાગ કર્યો. આજ ધજડી ગામના પાદરમાં વીર આહિર ધાના હતા બલદણિયાની ખાંભી ઊભી છે અને સાથે ધરમપત્ની આહિરાણીની ખાંભી પણ છે અને માનેલી બહેનની ખાંભી પણ ત્યાં જ છે. અને થોડીક દૂર નદી કાંઠે વીર આહિર મયા હતા ગુજ્જરની ખાંભી પણ આવેલી છે, જે આ વાતની સાક્ષી પૂરે છે. દેવીઓ અને સજ્જનો, ફરી મળીશું નવી જ ઐતિહાસિક ઘટના સાથે. ત્યાં સુધી અમારા બીજા વિડીયો જુઓ, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ખુશ રહો, મસ્ત રહો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.